અને હવે વાત કરીએ મહાટક કિરણ પટેલની તો કિરણ પટેલને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ બપોરે 3 વાગે કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરશે કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંગણી કરવામાં આવશે હાલ કિરણ પટેલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે જો કે તેના રિમાન્ડ સમયે અનેક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે વધુ જાણકારી લઈશું સંવાદદાતા રોનક વર્મા પાસેથી રોનક આજે જ્યારે કિરણ પટેલનો કબજો લઈને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આવી પહોંચી છે અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કેટલા વાગે કોર્ટમાં રજૂ કરાશે અને આગળની શું કાર્યવાહી રહેશે હવે રોનક કિરણ પટેલને લઈને કોર્ટની કાર્યવાહી હવે આગળ કેવા પ્રકારની રહેવાની છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ કરીને જે પ્રકારે થોડા દિવસ પહેલા જાણકારી મળે છે સમગ્ર દેશને કે કઈ રીતે અતિ સંવેદનશીલ વિસ્તાર એટલે કે જમ્મુ કાશ્મીરમાં એક વ્યક્તિ છે તે ઠગાઈ કરે છે ઝેડ પ્લસ સિક્યોરિટી લઈને તે જુદા જુદા વિસ્તારમાં જે ફરે છે અને આ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે બેઠક પણ કરે છે અને ત્યારબાદ ખ્યાલ આવે છે કે તે વ્યક્તિનું નામ કિરણ પટેલ છે અને તે સીધે સીધો ગુજરાત સાથે સંકળાયેલો છે જમ્મુ કાશ્મીર પોલીસ થોડા દિવસ તેની તપાસ કરે છે અને ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે ત્યારબાદ જેમ જેમ તપાસ વધતી જાય છે તેમ તેમ ગુજરાતમાં પણ તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના જે પ્રકારે અહેવાલો મળે છે ત્યારબાદ જે ગુજરાતની એજન્સીઓ છે તે પણ સતર્ક થઈ હતી અને તેમણે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલની કસ્ટડી મેળવી છે અને મોડી રાત્રે 3 વાગે કિરણ પટેલને લઈને જમ્મુ કાશ્મીરથી અમદાવાદ આવ્યા છે ત્યારે મોડી રાત્રે જ્યારે તેને અમદાવાદ લઈને આવ્યો ત્યારે તેને મેડિકલ રિપોર્ટ કરવામાં પણ આવ્યા છે અને તમામ પ્રકારના જે રિપોર્ટ છે કોરોના રિપોર્ટ છે તે પણ કરાવવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ આજે બપોર બાદ તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરશે કયા પ્રકારની છેતરપિંડી કેવી રીતે કોની કોની સાથે આ રીતે આ તમામ જે મહત્વના પાસા છે આ મામલે તપાસ કરવામાં આવશે અને આ જ મામલે જે છે ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસ જેટલા રિમાન્ડ છે તે માંગી શકે છે આભાર સમગ્ર જાણકારી બદલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે કિરણ પટેલના જો કે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે